નમસ્તે બાળકો, ખાસ પાઠ ધોરણ ત્રણ પર્યાવરણ વન પરી પાઠ બીજો બગીચામાં બધા રવિવારની રજા હોય છે, બગીચામાં બધા સંતાકુકડી રમ્યા, અંતાક્ષરી રમ્યા હતા અને અમે બધા ખૂબ જ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો આપણે રમત રમીએ, હું વનપરી બનીશ. વનપરી જેમ પણ બોલે તેમ બધા એ વસ્તુને અડવા જવાનું છે. આ રમત પૂરી થઈ દીદીએ કહ્યું, વનપરી છોડને અડવા કહે છે એ જ સમયે બધા જ બાળકો એક છોડ તરફ ચાલી નીકળે. અને જો આ વનપરીએ કીધું કે ક્યાં છે, અમુએ ગલગટો પકડ્યો, દયારામે લીમડાના વૃક્ષને પકડી ઉભો રહ્યો, સબનમે બેસીને જસ્મીના છોડને સ્પર્શ કર્યો, માઇકલે લીલીના છોડને સ્પર્શ કર્યો, આવી રીતે બધા છોડને સ્પર્શ કરી અને સ્પર્શનું તારણ કાઢ્યું કે આ સ્પર્શમાં કયો છોડ છે, કયો વૃક્ષ છે એ પણ ખબર પડે છે. હવે આગળ વધીએ તો દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું કે બધા એકબીજાથી અલગ છે. સબનમે કહ્યું, દીદી અમે તો તમે પણ નાના છોડ નીચે પણ બેઠા છો, શું તમે કહી શકો દીદી ક્યાં છોડ પર બેઠા હશે? તો રમત પૂરી ફરી શરૂ થઈ. વનપરીએ કહ્યું, હવે વૃક્ષને અડો અને તેનું થડ જાડું હોય કે પાતળું હોય, પાતળું છે કે જાડું, હવે બાળકોએ ફરી જાડું અથવા પાતળું થડ હોય તે વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે તે જોજો. આપણામાં બતાવ્યું છે જાડા થડ ઉપર આમ અડ્યા. હવે તમે કયું વૃક્ષ જોયું, તો જેનું થડ જાડું હોય કે અમારે બધાએ આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા અને છોકરો પરી બને છે. હવે બધા નવી વનપરીને બેસી પાસે વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર થયા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પણ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકો નહીં, પણ બાળકોને નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા લાગ્યા. હવે વિચારો કે કેવા પાંદડા જોયા એને, તો પીપળો, ગુલમો, લીમડો, તુલસી આ બધા એને ચાર જોયા. હવે આ રમત રમતા રમતા બાળકોની વિવિધતા વિશે તે જાણે છે અને નિહાળે છે કે બાળકો વારા પરથી વારા વનદેવી બને તે સારું છે. પોતાના જાતને તે વર્ગીકરણ કરી અને તે આધાર પસંદ કરે છે. હવે દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો નહોતો, જુઓ કેટલાક તો ગોળ, કેટલાક લાંબા, કેટલાક ત્રિકોણોકાર પાંદડા છે. આ પાંદડા તમે જોવો તો કેવા સરસ પાંદડા લાગે. આવી રીતે તમે નીચે પડેલા પાંદડા એકઠા કરી તેના વિશે વર્ગીકરણ કરો. પાંદડાઓની કિનાર પણ અલગ છે, કેટલાકની કિનાર સીધી છે તો કેટલાકની આડી અવળી છે. તમને મેં કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર પર કરવત જેવી છે. અને અમુએ કહ્યું કે બૂમ પાડી કહ્યું, અમારે પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે, આપણે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. એટલે રસ્તામાં દીદીને કવિતા ગાઈ, સરસ મજાની દીદીએ કવિતા ગાઈ. આમાં તમારે જો આ પાંદડામાં આપ્યા છે, આ બધા એમાં ઉપર લખ્યું છે કે રંગ પૂરો. હવે દીદીએ કહ્યું છે, પાંદડા લીલા અને પીળા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા, પાંદડા તો નોખાનો અનોખા લાગતા, પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા, ફૂલ પર ઝાકળ આંસુ જેવા લાગતા, પતંગિયાની માટે મારું મન ભાગે કે પાંદડા મને ગમતા. જો આ બધા પાંદડા એને ગમે છે અને પાંદડા વિશે એનું તારણ કે પર પાંદડાનું છે ને વર્ગીકરણ કે પાના પાંદડા શું છે અને પાંદડા કેવા લાગે છે, અલગ લાગે છે, એ બધું જોવે છે. આવી રીતે પાંદડાને આપલા ઉઠતા, આંકડાને ખળખળ ખળખળ કરતા, તે મને પાંદડા ગમતા, પાંદડાને આખો દિવસ ગમતા, રાત પડે સૂઈ જાય પાંદડા મને ગમતા, પાંદડા આખો દિવસ રમતા, રાત પડે સૂઈ જતા પાંદડા મને ગમતા. હવે આ ગીતમાં કવિએ સરસ મજાનું ગાયું છે
કે કવિતા ગાવી ઘણાને પસંદ છે ઘણાને ન ગમે પણ તો આના વિશે સરસ મજાનું પાંદરા વિશે જે આપણામાં જે વનપરી બોલ્યા છે તે સરસ મજાનું બોલ્યા છે તે આવતા પીરિયડમાં હવે આ પક્ષીના વિશે આપણે જાણશું.